હાલો તો મારો વારો આવી ગયો હવે ઢોસા બનાવવાનો. રેસીપી દઈ દઈ તમને ઢોસા. જો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ. સીતારામ જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ દાયરાની દાયરો. બધો મજામાં. અટાણે જો હાથ થયા હાંજના. અમે હવારના નેતા હતા. બે માણસો આવ્યા હતા ને ચાર જણા કાલે આવવાના છે. એટલે કાલે સો થાય ને બે અમે એટલે આઠ જણા થા હું. અને અમે હવારના નેતા હતા એટલે આજે અમે વિડીયો નથી બનાવ્યો હવારનો. નેદડું પહેલી વાર નેદી છે માંડવી વાવીને તે દીનું કોઈ દી ખરપડું અમે માર્યું નથી. એટલે અમારાથી વિડીયો આજે હવારે નથી બન્યો. એટલે આ ઢોસાનો પ્રોગ્રામ રાખ્યો કૃષ્ણાઈ. તો જેવા બટેટા ફોલું અને ઢોસા બનાવી અને વિડીયો બનાવી હા ઉતારી વિડીયો. તો બટેટાનો સુંદો કરી લીધો. બટેટા ફોલાઈ ગયા. અમે જ્યાં નેદીને આવ્યા ને ત્યાં કૃષ્ણાઈ બટેટા તૈયાર રાખ્યા હતા બાફીને. ડુંગળી ટમેટું મરચું ને એને ઉપર મેં હળદર ને મીઠું નાખ્યું ને રાઈ નું. ટમેટું દસ રૂપિયાનું એક છે ટમેટું. રાઈ જીરા નો વઘાર માર દઈ. વઘાણી નાખીને તેલ આવી ગયું. વઘાણી નાખી દઈ. લીમડો નાખી દઈ. કરેલા શાકભાજી નાખી દઈ. મસાલો બધો પાકી ગયો. ચટણી નાખી દઈ. ઠાકો મિક્સ કરી લઈ. બટેટા નાખી દઈ. સુંદા કરેલા બહુ મસ્ત સુંદો થઈ ગયો. પણ સુંદો વધારે ભાવે. સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને. તો મારી માઈ મસાલો બનાવ નાખ્યો ને બેટર મેં બનાવ્યું. તો બેટર બનાવવા માટે આપણે કઈ આઠ કલાક કે સાત કલાક એમ કઈ રાખવાની જરૂર ન રે. સોખાનો એક વાટકો ને અડધો વાટકો અડદની સળી દાયરનો એ બેને બે કલાક પલાળી દેવાનું. બે કલાક પલળી જાય ને એટલે પછી એનું મિક્સરમાં ગ્રેવી કરી નાખવાની. હાવ ઝીણી ઝીણી આવું બેટર બનાવી નાખવાનું. બેટર બની જાય ને એનું એટલે પછી એમાં મીઠું ને દહીં નાખીને 15 મિનિટ રાખી દેવાનું. ઈ મીઠું દહીં નાખીને 15 મિનિટ થઈ જાય ને એટલે પછી એમાં તમારું એટલે હાજીના ફૂલ હોય ને એ સપટી એક નાખી. હા ખાવાના સોડા એ સપટી એક નાખીને પછી પાણી નાખીને હલાવીને પછી ઢોસા ઉતારવા માંડવાના. મસ્તીના બને. હાલો તો હું એ પેલો ઢોસો ઉતારવા ગઈ ને ત્યાં ગેસ થઈ ગયો પૂરો એટલે પછી અહીં સગડીએ સળાવી પડી લોઢી ને લોઢી થઈ ગઈ. લોઢીમાં થોડું પાણી નાખી દેવાય ને હે ને એક લુગડું લઈને પછી આખું આમ લોહી નાખાય. સાફ કરી નાખવાનું પછી એક ચમચો ભરી એ નાખો ઢોસા બેટર નો ને આમ પાથરી દેવાનું. તમારાથી જેટલું આંસુ થાય ને એટલું કરાય. મારાથી જો એટલું થયું. મસ્ત જ બને ને બનાવીએ. બહુ તો સારો ન બને આપણા ગામડાના માણસો થી. ગામડાના બનાવીને ખાય એમ ખાઈ આપડે હાલ હશે ને. સળવા દેવાનું થોડુંક તેલ ભૂહી નામ. જોજો આપડે આપડે ઢોસો પીવો કૂતરે. આપણે હું ફોનમાંથી રેસીપી જોઈ જઈને કરતા હોય. અમે નેદવા ગયા હતા કામ કરી લેખો ને હાલ. આ પછી કઈ આમ હોટલમાં તો ખાવા ન જવાય. મન થાય તો ઘરે જ બનાવવું પડે. મારી મા ની નેદવા ગયા હતા કે આજ વે થારો છે. હા હા દેખાય. તો આ ઢોસા ને બેટર આપણે પાથરું. અમુક ને ન ઉચકે તેલ ન ભૂંહાય પેલા તવીમાં. હા આ ઢોસો હોય જ રહ્યો આપડો. તમને મારો ઢોસો કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને કહીજો. જોજો એમાં ઢોસો આ મસ્ત બન્યો. પેપર ઢોસા પેપર ઢોસા પેપર જેવો છે ને આ વાસો વાસો. બધા તો એક જ પડ છોડાવતા હોય પણ મેં તો બે પડ છોડવી નહીં. ખા ખાવાની મજા આવે કડક બને ને તો. હા ખાવાની મજા આવે ને કોઈ પેટમાં ન દુખે ને કાસો બાસો ન રહીએ તો એમ. પેટમાં ન દુખે. અહીં દેખાડવા દો મસાલો પાથરી દઈએ. બટેટા નો મસાલો છે ને અમારા ઘરમાં માપે ખાય બધા એટલે જાજો નહીં પાથરું.
મસાલો નો ભાવ ઢોસો વધારે ભાવે બધા પેપર વધારે ભાવે હા આ મારો બહુ મેળતા નથી આવતો આ પાથરવામાં હાલે કા હાલે પેટમાં જવાનું છે ને કા ગમે એવું હોય ને ટમેટા સોસ ઈ તો ટમેટા સોસ આ ખાવો જોઈએ ને નકર બધા ચટણી બનાવે જી ખાવું હોય અનુકૂળ આવવું જોઈએ અમને ટમેટા સોસ વધારે પસંદ છે તમને માં ઢોસા કેવા લાગ્યા હાલો ભાઈ હાલો તો મારો વારો આવી ગયો હવે ઢોસા બનાવવાનો આપણે બનાવી ઢોસા આ પાણી નાખી દીધો અને લોઢીને સાફ કરી લઈ જો લોઢી સાફ થઈ ગઈ અને હવે બેટરીમાં ઉમેરી દઈ આ બેટર ઉમેરી દીધું અને આવી રીતના ઢોસાને પત્તો કરી નાખી કોમેન્ટ કરીને કીજો જરાક ઢોસો કેવો બન્યો કૃષ્ણા જીવો તો મને નથી આવડતો એમાં હું છે હું ધીરે ધીરે શીખી જાઉં મારા માલપુડા કેમ વખણાવશે કે દેવીને માલપુડા બહુ સરસ આવડે એ રીતના મારે ઢોસાનું કામ હવે ધીરે ધીરે શીખવું જોઈએ આવડી જાય તો વધારે સારું તો કઈક પણ અમારે ખાવા થાય બનાવી બનાવીને લાવો કૃષ્ણાબેન હું પીસી ફેરવી દવામાં હા લાવો ફેરવી દઉં એમાં હું છે કે કઈ કઈક આવું વસ્તુ શીખી હોય તો આપણે ફોરી ફોરી વસ્તુ એમ કે બનાવીને ખાવા થાય એમ જો બહુ મસ્ત બની ગયો જરીક ગોળ નથી થયો પણ એ તો હાલ છે પેટમાં થઈ જાય ગોળ હા પેટમાં સુંદો થઈ જાય છે ગોળ હું સુંદો થઈ જાય છે હવે આ સડી ગયો કૃષ્ણાબેન સડી ગયો જોતા આ સડી તો ગયો મસ્ત સડી ગયો વાર્તા શીખી જઈ એમાં હું છે કઈક આપણે આ બધી બનાવી બનાવીને ખાધું હોય ને તો આ બધી ફોરી વસ્તુ કહેવાય વાહ થઈ ગયો હો બેન કારણ કે આ કૃષ્ણ જ બનાવતી ઢોસા મેં તો કોઈ દી બનાવ્યા ન તેલ નાખવાનું કામ કારણ કે કરકડીઓ બને હા તેલ નાખવાનું કારણ કે કરકડીઓ બને તેલ નાખીએ તો બે કો સોળો બે બાજુ સોળવવાનો કડક બને હવે બની ગયા નાખડી ગરમ 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 કરતા જાય હું ને મસાલો ભરી અને ખવાતા જાહે હાલો બધા ઢોસા ખાવા હાલો નાખી દે રહ્યા હાલો ઢોસા ખાવા જો કૃષ્ણ અહીં બે ઉતાર્યા એટલે હું એક પેલા ખાઈ લઉં કારણ કે નેદવા ગયા તા ને ભૂખ લાગી ને મારે રૂંઢા કરવાના એવા છે એટલે પછી આપણે કઈ ખેતરમાં માણસો નેતતા હોય એટલે આપણે કઈ રૂંઢા કરવા તો ન અવાય એટલે ભૂખ લાગી ને એટલે હું એક ઢોસો ખાઈ લઉં એટલે આહોદી રાહોદી થઈ જાય ને તો પછી રેડી હાલો બધા ઢોસા ખાવા આ ઢોસો કૃષ્ણ પાથરો અને મને તો જો બહુ મને ઝીનકા ઝીનકા આવડે ઢોસા મેં તો કોઈ બહુ મોટો નથી પાથરો ને પથરાણો નહીં કૃષ્ણ છે ને લોઢી જેવડો પાથરો ઉઠલી જાય તો હારો ના ઉઠલી તો ગયો મસ્ત ઉઠલી ગયો બેટર હારું હોવું જોઈએ જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હા ઢોસા ગમ્યા હોય તો ને આવજો બધાય કાયમ ડેલી વિડીયો મૂકીએ અમે